Coming up next is the pain medicine specialist and the host of today's Livewellcon 2017, Dr. Hitesh Patel. Please welcome him on stage with a huge round of applause. Thank you. સુધીર ભાઈએ જ્યારે ચાલુ કર્યું ને ત્યારે હોલમાંથી હું એન્ટર થતો હતો સાહેબ અને ડોપામિનની સ્લાઇડ જોઈને મને થયું કે ફર્સ્ટ એમબીબીએસનો ક્લાસ છે આખું લેક્ચર સાંભળીને ખબર પડી અત્યારે ગવર્મેન્ટે કાયદા એવા બદલ્યા છે કે હેપીનેસ હાઈવેથી 500 મીટર દૂર થઈ ગઈ છે સુધીરભાઈને નહીં ગમે મારું લેક્ચર છે હાઉ ટુ કોમ્યુનિકેટ એન્ડ ઇમ્પ્રુવ યોર પ્રેક્ટિસ ઇમ્પ્રુવ યોર પ્રેક્ટિસનો અર્થ એવો નથી કે પ્રેક્ટિસના પૈસા વધારવા એ પ્રેક્ટિસ પણ ના થાય અને કોમ્યુનિકેશન પણ ના થાય પણ વી કેન ડેફિનેટલી ઇમ્પ્રુવ અવર પ્રેક્ટિસ વિથ બેટર કોમ્યુનિકેશન આ ટોપિકની વાત જ્યારે વાત થઈ ને ત્યારે ઘણાને એવું લાગ્યું કે આ તો મન તો આવડે છે બાકી બધાને શીખવાની જરૂર છે તમે જ્યારે એમને થોડું શીખવાડી દેજો પેશન્ટને ખાસ કરીને તો કોમ્યુનિકેશનનો સીધો સાધો ભાષાંતર કસ્ટમરની જોડે હા કેમ પડાવી ખરેખર એ કોમ્યુનિકેશન નથી કોમ્યુનિકેશન છે કે યુઝિંગ ધ પ્રોપર વર્ડ હેલ્પ પીપલ અને સાયન્સ એ સિવાય કોઈને કહેવું હોય હું ડૉક્ટર કેમ બન્યો તો મૂકી પૈસા માટે કે એટલે મિસકોમ્યુનિકેશન જે થઈ રહ્યું છે એના વિશે વાત કરી એના લીધે જ ઘણા બધા એઝોલ્વ થાય છે ઘણા લોકો આપણે સમજાવી નથી શકતા કે મારે ખરેખર કયું કોમ્પ્લિકેશન સમજાવવું છે આપણે સમજાવી નથી શકતા પેશન્ટને એટલે જ આ પ્રોબ્લેમ થાય છે વાય ડિફરન્ટ પીપલ હેવ ડિફરન્ટ સક્સેસ આપણને એમ થાય કે ના યાર સુધીરભાઈને પદ્મશ્રી મળે તો કે મને પણ મળવો જ જોઈએ એવું દરેક વ્યક્તિને લાગે કે મને એવોર્ડ મળવો જ જોઈએ પણ કોમ્યુનિકેશનના લીધે જ 80% ઓફ સક્સેસ છે અને 20% ઇઝ સક્સેસ ઇઝ બિકોઝ ઓફ ધ ટેકનિકલ નોલેજ એવું મને મેડિકલ સ્કૂલ પછી શીખવાડવામાં આવ્યું હતું નહીં તો હું ભણત જ નહીં કરે સો કોમ્યુનિકેશન ઇઝ અ સાયન્સ એ સાયન્સ ઇટ્સ અ લર્નેબલ એ શીખી શકાય એવી વસ્તુ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય પણ ઇટ ટેક સમ ટાઈમ એને થોડો ટાઈમ લાગે કે શીખતા વાર લાગે અને એ જોવું પડે આપણે હવે હું એક વાત કરું કે અહીંયા એક યંગ ડૉક્ટર બેઠા છે અને એમની જોડે એક છોકરી આવીને કહે છે હાય કેમ છો હું તમારી જોડે બેસું અથવા તમે મારી જોડે કોફી પીવા આવશો અને એ જે રિપ્લાય આપવાનો હોય ને એ કંઈ શીખવાનો ના હોય એ તો આવડી જ જવો જોઈએ બધાને અને એમાં ભૂલ થાય તો ફરીથી આપણને શીખવા મળે અને માઇન્ડસેટ જુઓ બધાના જ્યારે યંગ છોકરી કહું છું ને તો કોઈ વિચારતું નથી કે 5-6 વર્ષની સરસ એક ડાઈ છોકરી હશે સો દેર આર વેરિયસ કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન આપણે કોઈને આમ હાથ કરીએ અને તરત ઊભા થઈ જાય અથવા બેસ કહીએ અને એને ના ગમે તો બેસી જાય અથવા જતા રહે દિસ આર ધ બોડી લેંગ્વેજ અને એમાં કોમ્યુનિકેશન છે કોલેજમાં બધા મિત્રો યંગ મિત્રો હવે બધા 20 વર્ષના મિત્રો ઊભા હોય અથવા લાઇબ્રેરીમાં બેઠા હોય ને કોઈ મિત્ર એમ કે ચાલ ભાઈ આપણે કોફી પીવા જઈએ પેલો છોકરો કે ના ના મારે વાંચવું છે કેન્ટીનમાં નથી જવું અને થોડી વાર પછી એમની ક્લાસમેટ કોઈ આવે અને એમ પેલા છોકરાને કહે સાયકોને કે ચાલ કોફી પીવા અને પેલો સાયકો ઊભો થઈને કોફી પીવા જતો રહે એટલે બધા ફ્રેન્ડની બોડી લેંગ્વેજ હોય ને એ બધું જ કહી જાય એટલે બોડી લેંગ્વેજ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ છે 80-90% પાર્ટ આપણો જે છે ટોન અને બોડી લેંગ્વેજ ભાગ ભજવે છે જ્યારે વર્ડ આપણે યુઝ કરીએ એ ફક્ત 5-10% ભાગ ભજવે છે પણ એટલે સસુરી સાંભળવું પડે ભોજપુરી લેંગ્વેજ છે ડૉક્ટર ઘણા વાત કરતા હોય તો આમ જોઈને વાત કરે કે જો તમારા કે પ્લેટલેટ્સ કાઉન્ટ જે હતા એ લગભગ 80,000 હતા આજે થઈ ગયા 60,000 અથવા 40,000 થઈ ગયા છે જો કાલે ઘટી જશે તો એડમિટ થવું પડશે અને દાખલ કરવા પડશે હવે આ ફાઇલને દાખલ કરી દો જો ફાઇલને ટ્રીટમેન્ટ આપવાની હોય તો પેશન્ટની સામે જોઈને વાત કરતા જ નથી ઘણા બધા ડૉક્ટર્સ એ પેશન્ટની સામે જોવાની તસ્તી જ નથી લેતા એમને એમ જ હોય કે બસ આપણે ફાઇલને ટ્રીટમેન્ટ આપવાની છે અને ફાઇલને ટ્રીટમેન્ટ આપ્યા કરે એના લીધે એમના પેશન્ટ ઓછા થઈ જાય સો કોમ્યુનિકેશન એટલે શું કોમ્યુનિકેશન એટલે આપણે બોલીએ એને કોમ્યુનિકેશન કહેવાય એવો એક કન્સેપ્ટ છે પણ ખરેખર તો જે બોલીએ ને એને પબ્લિક સ્પીકિંગ કહેવાય કોમ્યુનિકેશનને શાંતિથી સાંભળવું કોઈ વ્યક્તિ આપણને વાત કરતા હોય પેશન્ટ આવીને આપણે વાત કરીએ અને જો આપણે શાંતિથી સાંભળીએ તો પેશન્ટ હંમેશા ખુશ હોય મોટાભાગના પેશન્ટની કમ્પ્લેન જો હોય ને તમારા માટે કે બીજા કોઈ ડૉક્ટર માટે તો એમ કે યાર મને તો આ ડૉક્ટરે શાંતિથી સાંભળ્યું જ નહીં કંઈ મારી વાત જ ના સાંભળી હવે જ્યારે સાંભળવાની વાત કરીશું ને તો દરેકને એમ થશે કે ના ના યાર પણ તમારા પેશન્ટને અમારા પેશન્ટ તો અલગ હોય અમારે એટલું માથું ખાય ને કે અમારે સંભળાય જ નહીં તો તમે એનું સ્ટેટિસ્ટિક્સ કાઢજો તો પેશન્ટ 5 ક્વેશ્ચન્સ કરતા હશે અને આપણે 25 ક્વેશ્ચન્સ કરતા હશું
બેઝિકલી હુ ઇઝ ટોકિંગ ઇન કન્સલ્ટિંગ રૂમ? ફક્ત ડોક્ટર બોલ્યા કરતા હોય છે, પોતાના ઓપિનિયન ઝાડ્યા કરતા હોય છે, કસરત કરવી, દવા લેવી, આમ કરવું, તેમ કરવું. પેશન્ટ કંઈ બોલે પહેલાં તો તરત જ એમનો એક ઓપિનિયન આવી જાય. કટશોટ કરવું પડે એમાં ના નથી કે કટશોટ ના કરવાનું હોય. ઘણી વખત પેશન્ટ આપણને એમ કે આપણને આવે કે મને આ દુખે છે, 5 દિવસથી દુખાવો થયો છે, આપણે કંઈ બીજું કંઈ કે ના કંઈ વાંધો નહીં. આપ જેવી દવા લખવા જઈએ ને એવું કંઈ એક સ્ટોરી સાંભળી લેજો સાહેબ કે મારી, એટલે આપણને થાય ગયા. પછી કે મારા દાદા છે ને એ 90 વર્ષ જીવ્યા, એમને 70 વર્ષે બસ મને દુખે છે ને એવો એક દુખાવો પડ્યો હતો. અમે એ વખતે રિલીફ રોડ ઉપર એક ડૉક્ટરને બતાવતા હતા, એ ડૉક્ટર અત્યારે તો ગુજરી ગયા છે. કે પછી મારા ફાધર, એમને આ દુખાવો દાદાને 70 વર્ષે, મારા ફાધરને એકદમ 60 વર્ષે ઉપડે. તો અમે ડૉક્ટર દિનુભાઈને બતાવવાનું ચાલુ કરેલું, દિનુભાઈ ગુજરી ગયા. આપણે કે ભાઈ બસ કર, હવે તું બીજાને બતાવી દે, વાત અટકાવી દેવી પડે ઘણી વખત. હવે કે મને 50 વર્ષે ઉપડે છે ને તમારો નંબર છે, એટલે આપણે કે ના સામે છે ને વધારે સારા ડોક્ટર છે. પણ હવે એણે જો બોલી જ લીધું છે, એણે બોલી લીધી આખી સ્ટોરી, તો એ ઘણી વખત શું થાય, આપણને ગુસ્સો હોય, ઘરના ઝઘડાનો ગુસ્સો હોય, જેમ સાહેબે વાત કરી ને કે આપણે બીજો ગુસ્સો બીજા ઉપર ઠાલવી, એને સમજાવીએ ગધેડા ખબર નથી પડતી, મનમાં બોલે કંઈ જોરદાર તો કોઈ કે આવું બધી આખી સ્ટોરી હોય, કમરનો દુખાવો હેરિડિટરી ના હોય, પણ હવે એણે બોલી લીધું છે, આપણે સાંભળી લીધું, પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ, ભાઈ આગળ વધી જાઓ, તો એ ખુશ થઈ જશે કે આ ડોક્ટરે મારી દાદાવાળી આખી સ્ટોરી સાંભળી. અમારે હમણાં જ કન્સલ્ટિંગમાં 2 દિવસ પહેલાં એક જણ આવ્યો, બધું મેડિકલ ઓફિસરે જોયા, એક્સરે પડાયા, બધું વાર થઈ, 1.5 કલાક લાગી ગયો. જતાં જતાં મને કે સાહેબ પેશન્ટનો ટાઈમ, ડૉક્ટરનો ટાઈમ મહત્ત્વનો હોય ને, એ જ રીતે કે પેશન્ટનો ટાઈમ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. મેં કહ્યું થેન્ક યુ ભાઈ, આ પહેલો જ પેશન્ટ છે, એને ડૉક્ટરનો ટાઈમ પણ મહત્ત્વનો ગણ્યો. પછી કે બધી સિસ્ટમ એવી સરસ કરી નાખો ને કે આ રીતે દર્દી આવે ને આમ બેસે, એને 1.5 મિનિટમાં સ્ટોરી પૂરી કરી દીધી. મેં કંઈ જવાબ ના આપ્યો, મેં કીધું બહુ સરસ, આપણે આવું જ કરીશું આપણે હવે. એટલે એને સાંભળી લીધું, એને ખુશ થઈ ગયું, જતાં જતાં કે બહુ જ સારું, હવે તમે આ જ સિસ્ટમ અમલમાં મૂકજો. ઘણા બધા ડૉક્ટર છે ને ડિસઓરિએન્ટેડ થઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય કે હવે ક્યાં કોને સમજાવવાનું છે. એમણે ખુરશી ફિક્સ કરી દીધી કે આપણે એ લેક્ચર આપીશું ને આ ખુરશી સામે જોઈને જ આપીશું, જો ભાઈ તને બીમાર છે, તારે દાખલ કરવાનું છે, તને આમ કરવાનું છે, આખી લેક્ચર અહીં આપી દે. એટલે નિર્ણય લેવાવાળા તેના કાકા અહીં બેઠા છે, કાકાને સમજાવો ને કે ઓપરેશન કરવું પડશે તો શું થશે. એટલે ગાદી સમજાવતા ને કે જો આ ગાદી ખસી છે, આ નસ છે, દબાણ કરે છે, પેશન્ટને સગા બિચારા ઊભા થઈને જો અહીં આવે ને તો પાછા ડૉક્ટર આમ ફરી જાય. નક્કી કરેલું હોય બોડી લેંગ્વેજ જો ખરેખર આપણે જ સુધારવી હોય ને તો એક એક ક્લિનિકમાં એક નાનકડો કેમેરો મૂકવાનો અઠવાડિયે 10 દિવસ અને એને પછી શાંતિથી જોઈ લેવાનો કે આપણે શું કરીએ છીએ એમ. ઘણી વખત દુકાળ ચાલતો હોય, વેકેશન પડી ગયું હોય, બાળકો પણ આવી હોસ્પિટલમાં જૂના અમારા ગાડીને જોતા હોય અને કોઈ પેશન્ટ આવે નહીં, અને કદાચ એમાં કોઈ આવી ગયું ચલો આ ડિસ્ક પ્રોલેપ્સ છે, આપણે આનું કંઈક સર્જરી નીકળશે, તો આવતા જે 15મી તારીખે હપ્તો આવે છે નીકળી જશે. એટલે એક પેશન્ટ આવે ને એને આપણે સમજાવવાનું ચાલુ કરી દઈએ, જો બધી બોડી લેંગ્વેજ પરફેક્ટ થઈ જાય, કારણ કે મંદી ચાલતી હોય બધું આવડી જાય, કે જો ભાઈ આ ગાદી, આ MRI, આ ખસી ગયું છે, જેવું ખસી ગયું છે ને ઓપરેશન કરાવવું પડશે એવું બોલો ને, એટલે પેશન્ટ સીધેની ફાઇલો લઈને બેગમાં મૂકી દે. પણ ડૉક્ટરને સમજણ પડે તો એ સમજવા તૈયાર ના થાય કે ના યાર આમાં સમજાયું છે જ નહીં, જરૂરિયાત જ એટલી છે, એટલે આખું એને સમજાયા જ કરે, પકડીને સમજાવી દે. એટલે ડૉક્ટર આવું બધાને થતું જ હશે, એટલે પછી ડોક્ટર કેવા લાગે ખબર છે, આના જેવી આપણી સ્થિતિ થઈ જાય. કોઈ પણ માણસ આપણી જો વાત કરે ને કેમ છો કૌશિકભાઈ, મજા, એટલે કૌશિકભાઈ કે બહુ સરસ આનંદમાં, પછી કે જો એક જીવન સરળ જેવું જીવન સરળ નામ સાંભળે એટલે માણસ બેરો થઈ જાય, સાંભળવાનું બંધ કરી દે. એટલે જો પેશન્ટે આપણે બોડી લેંગ્વેજથી સમજાવી દીધું કે ભાઈ મારે હાલ કંઈ આ ઓપરેશનની જરૂર નથી, તો મારે નથી કરાવું, બેગ ભરી દીધી, તો બંધ કરી દો. હવે થોડો સમય વધારે છે, કારણ કે મને પ્રજ્ઞેશભાઈ કીધું છે ચાલુ જ રાખજો, તો LIC એજન્ટની એક વાત કરી દઉં. LIC એજન્ટ અને ડૉક્ટર બંનેમાં સામ્યતા છે, બંને લોકો બીજાનું ભલું થશે એમ સમજીને કંઈક વેચે છે કે બસ તમારું છે ને આ કરીશું ને તો મસ્ત થઈ જશે. અને ભય, બીમારી, ડિસેબિલિટી,
અને મૃત્યુનો ભય બતાવી બતાવીને બધું વેચ્યા કરે બંને જણા, કે જો નહીં કરાવો તો મરી જશો. કે એજન્ટ શબ્દો પર કોઈએ પેલું લેવું નહીં. બીજું છે, આપણી લાઈફમાં ડિસ્ટ્રેક્શન્સ આવ્યા કરે. અત્યારે સોશિયલ મીડિયા, વોટ્સઅપ, ફેસબુક, અમુક લોકોને તો ખબર ના હોય કયા છે, પણ તમે મોબાઈલમાં બે ચાર એમના છોકરાઓ ઇન્સ્ટોલ કરી દીધા હોય અને એના લીધે ડિસ્ટર્બન્સ આવ્યા જ કરે, એ જોયા કરે. લિવવેલના બધા ફોન આવી ગયા હશે કોન્ફરન્સના, એ પણ ચાલુમાં, અને પછી માણસનું મગજ બીજે જતું રહે. એટલે ટુ કોમ્યુનિકેટ વિથ બેટર વિથ અવર પેશન્ટ્સ, બને તો મોબાઈલ ફોન બહાર રાખવા, કોમ્પ્યુટર વાપરતા તમે ઇન્ટરનેટ બે ચાર કલાક માટે બંધ કરી દેવું, વચ્ચે દસેક મિનિટ માટે આપણે બધું ચાલુ કરી શકાય કલાક કલાકના બ્રેક પછી, પણ ડિસ્ટ્રક્શન જેટલા અવોઈડ થાય ને એટલું કોમ્યુનિકેશન સારી રીતે થાય. સુપર સ્પેશિયાલિટીની જે પ્રેક્ટિસ કરતો હોય એમડી કે એવી કોઈ, અને એમને એવું લાગતું હોય કે અમે પેશન્ટને બહુ જ ટાઈમ આપીએ છીએ, તો એક વખત ટાઈમર મૂકીને ચેક કરવું. ખરેખર 3-4 મિનિટથી એવરેજ ટાઈમ વધારે નથી હોતો કોઈ દિવસે. એક પેશન્ટ આવે ને એ તરત માની જાય, બીજા પેશન્ટ આવે 4 પ્રશ્નો પૂછે, 10મું પેશન્ટ આવે 100 પ્રશ્નો પૂછી નાખે, પણ એવરેજ બધાના પ્રશ્નો જોઈએ ને તો 3-4 મિનિટનું કન્સલ્ટિંગ હોય છે. બાકી આપણો ટાઈમમાં મોબાઈલની રિંગ વાગે ઉપાડવામાં જાય, વાતો કરવામાં જાય. એટલે વી શુડ અવોઇડ ધ ડિસ્ટ્રક્શન્સ. બિગેસ્ટ ડિસ્ટ્રક્શન જે છે ને, એટલે ઘણી વખત આમ ડૉક્ટર બેઠા હોય શાંતિથી અને પેશન્ટને સમજાવતા હોય કે તમારા MRI રિપોર્ટ્સ છે, સોરી ECG રિપોર્ટ્સ છે, એન્જિયોપ્લાસ્ટી કરવી જોઈએ, અને આ જે બધા વેવ ફોર્મ છે એમાં હાર્ટ બંધ થઈ જાય એટલે ના કરો તો વધારે સારું રહે. પણ એનું ધ્યાન તો પેલા સ્લીપરમાં જતું રહ્યું હોય. એટલે આપણું જે ક્લિનિકનું ડિસ્ટ્રક્શન છે ને સ્લીપર છે. ખરેખર તો શૂઝ પહેરવાની જ પ્રેક્ટિસ કરવી જોઈએ. આપણે એક ટ્રીક છે, પેશન્ટ આવે અને ટ્રીટમેન્ટ માટે વાત કરે કે આપણે છે ને આને ગાદી ખસી ગઈ છે ને એક ફર્સ્ટ ક્લાસ ટ્રીટમેન્ટ કરવાની છે. એટલે આપણે કહીએ કે MRI કરાવવું પડે, ગાદી ખસી ગઈ છું, એક્સરે ઉપરથી કોઈએ કહ્યું છે પણ એ સાચું નથી. એટલે પેશન્ટ કે આપણે ફર્સ્ટ ક્લાસ જગ્યાએ MRI કરાવી દઈએ, આપણે એને MRI સેન્ટર લખી આપીએ, MRI કરાવીને આવે, આપણે એમને સમજાવીએ કે હવે આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એટલે કે સાહેબ આપણે ફર્સ્ટ ક્લાસ ટ્રીટમેન્ટ કરજો. હવે જો એ પેશન્ટને આપણે સમજાવીને કે તારી બેસ્ટ ટ્રીટમેન્ટ થશે, તારી સારામાં સારી ટ્રીટમેન્ટ થશે, તો એને ખબર ઓછી પડે, એને એમ કહું પડે તારી ફર્સ્ટ ક્લાસ ટ્રીટમેન્ટ કરી દઈશું આપણે, તો ફર્સ્ટ ક્લાસ એ શબ્દ તરત ગળી જાય. મારે પણ નામ ભૂલી જવાના, પેશન્ટના નામ ભૂલી જવા અથવા એના સગાના નામ ભૂલી જવા જેવું આમ તો કંઈ ખરેખર ક્રાઇમ કહેવાય, બને એટલા યાદ રાખવા. પથિકને પ્રકાશ ના કહેવું. અત્યારે અમારે એવું થાય સાહેબ, લંચ બ્રેકમાં બહાર બેઠા હોઈએ, કોઈ ગુલાબજાંબુની પ્લેટ્સ હોય હાથમાં ખાતા હોય, અને આમ કહે કે લાઈવવેલકોનમાં બહુ મજા આવે છે કે, એટલે આપણે ત્યાં કંઈ ગુલાબજાંબુ પાછું મૂકી દો, ત્યાં કે લિવવેલ છે યાર, શું કરો મારું નામ અલગ અપભ્રંશ કરી નાખો છો. એટલે જ અમે દરેક જગ્યાએ ગુજરાતીમાં લખવાનું ચાલુ કર્યું છે. તો કોમ્યુનિકેશન સારું કરવા માટે આપણે પેશન્ટના નામ, એના સગાના નામ સાચા બોલવા જોઈએ, બને તો એની લોકલ લેંગ્વેજમાં વાત કરવી જોઈએ, મેડિકલ ટર્મિનોલોજીનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. એમ્પેથેટિક ટચ એટલે કોઈ રડતા પેશન્ટ હોય, ઉંમર ડિફરન્સ અલગ અલગ હોય, તો એને ટચ કરી અથવા તો એમ કહી શકાય. ઉંમરનો ડિફરન્સ જો સેમ હોય કે યંગ પેશન્ટ હોય, યંગ ડૉક્ટર હોય, તો એ ટચને અવોઇડ કરવો જોઈએ. કાબુ તો રાખવો જ પડશે ભાઈ, એ સિમ્પેથેટિક કહેવાય. આ સુધીરભાઈએ કહ્યું પેલા બધા હોર્મોન્સ કામ, કોર્ટ કે મેડિકલ લીગલમાં એ નહીં સમજાય કે આ બધા હોર્મોન્સ કામ કરે છે, પકડી જશે. આપણે આ બધા પેશન્ટ હોય છે, અને પેશન્ટ હોય કે આપણે હોય કે એક સમાજમાં બધા વાળ કપાવવા જાય અને ફોન કરે કે ભાઈ ચંદુ આવું આજે, એટલે ચંદુ કે ના રવિવારે તો બહુ ભીડ છે, તમે સાંજે અથવા કાલે આવજો, તો આપણે કાલે જઈએ. ચંદુ ગામડી ગયું કે ચલો છોડો ને કે આપણે કાલે જઈશું, પણ ચંદુ જગ્યા બદલી નાખે તો ચંદુ જ્યાં હોય ત્યાં જઈએ, પણ ચંદુ જોડે જ વાળ કપાવીએ. એ 80-90% લોકો એવું કર્યા કરે, વાળ હોય એની વાત છે. એટલે વાળ કપાવવા જેવી સામાન્ય વસ્તુમાં જો આપણે આપણા હજામને ચેન્જ ના કરતા હોઈએ, તો એ જ કાતર ચલાવનારો બીજો વ્યક્તિ ડૉક્ટર એને કેમ લોકો ચેન્જ કરી નાખે છે? કાતર જ ચલાવે ને બધા. કારણ કે કોમ્યુનિકેશન ક્યાંક પુઅર કરી નાખીએ છીએ આપણે. હમણાં મને એક ડૉક્ટર મળ્યા નારણપુરામાં, એમણે એવું કહ્યું કે સાહેબ મારા પેશન્ટ છે ને ક્યાંય જાય જ નહીં. હમણાં કે પેલો થઈ ગયો જતો રહે એટલે તો હતામથી હતો થઈ ગયો. પેલો હતો ને કે મને બતાવ્યું, ચોથા દિવસે બીજાને બતાવ્યું, પાંચમા દિવસે છઠ્ઠાને બતાવ્યું, બધાને બતાવીને કે દસમા દિવસે પાછો આવી ગયો. કે નારણપુરામાં બોસ આપણા સિવાય કોઈ કરી જ ના શકે, કે કારણ કે આપણાથી પણ ખરાબ લોકો હજી બેઠા છે યાર.
જે આપણાથી જો કોઈ દિવસ કોઈક સારું આવી ગયો એ દિવસે આપણે ગયા સમજજો. એટલે અત્યારથી જ ખરાબ કોમ્યુનિકેશન કરવામાં પ્રેક્ટિસ તો ચાલે, પૈસા મળે, બધું થાય ખરાબ કોમ્યુનિકેશન કરો તો, પણ રોજ નવા ગ્રાહક શોધવા જવું પડે કે ના યાર એક નવો વ્યક્તિ લાવો. હાઈએસ્ટ લેવલ ઓફ કોમ્યુનિકેશન ઇઝ મેકિંગ પીપલ અન્ડરસ્ટેન્ડ યુ, કે લોકો આપણને સમજી જાય. આપણને એક જ કમ્પ્લેન હોય કે લોકો સમજતા જ નથી, કે પણ આપણને સમજાવતા નથી આવડતું, અથવા આપણામાં ક્યાંક ખામી છે. આપણે સ્વાર્થથી સમજાવતા હોઈએ તો લોકો ના સમજે. આપણે સામેવાળા માણસના પક્ષે બેસીને જ સમજાવવું પડે. ઓનેસ્ટ જો પ્રેક્ટિસ વધારે ને વધારે કરીએ તો જ લોકો આપણું વધારે ને વધારે સમજી શકે. હજી કહું છું, કાન ખુલ્લા રાખજો અથવા તો મન ખુલ્લા રાખજો. આપણે કાન ભલે ખુલ્લા હોય, બંધ મન ખુલ્લું રાખજો, મગજ ખુલ્લું રાખજો અને સમજો કે નહીં કોમ્યુનિકેશન કોઈ પણ ઉંમરે સુધરી શકે છે. આપણે નરેન્દ્ર મોદીને જોઈએ તો ગુજરાતમાં 10-15 વર્ષ પહેલાં જે રીતે વાત કરતા હતા અને આજે દિલ્હીમાં જઈને વાત કરે છે, કોમ્યુનિકેશનનું બહુ જ મોટો એનો ચેન્જીસ છે. બે કારણ છે, એક તો એમની સફળતા અને બીજું છે એમનો આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ ક્યારે આવે? જ્ઞાન સાથે આવે. જો આપણને મેડિકલમાં કે આપણે જે તે સબ્જેક્ટનું આપણે વાત કરી રહ્યા છીએ એના વિશે જ્ઞાન જ ના હોય તો સારી રીતે કોમ્યુનિકેટ કરી જ ના શકાય. એટલે જ્ઞાન ના હોય તો પેશન્ટને પછી છોડી જ દેવું. ઘણી વખત એવું થાય કોમ્યુનિકેશનમાં કે પેશન્ટ આવે કે સાહેબ મને કમરમાં દુખે છે, મેહુલભાઈને બતાવવા આવે જેમ કે, અને કે મારે કે સારા કોઈ પેઇનના ડૉક્ટરને બતાવું છે. મેહુલભાઈ કે દવા લે મટી જશે. કે પેશન્ટ કે પણ ના મારે કોઈ સારા પેઇનના ડૉક્ટરને બતાવું છે, તો મેહુલભાઈ પેલી પેઇનની વાત સાંભળે જ નહીં. એ સાંભળી લેવી હો કે વાત આવું કહેતો. એટલે આપણે લિસનિંગમાં કે કોમ્યુનિકેશનમાં પેશન્ટના પક્ષે જઈને જ્યાં સુધી ના સમજીએ ત્યાં સુધી એ પેશન્ટ આપણા થાય જ નહીં, અને સાચી રીતે જો સમજી જઈએ તો કોઈ તકલીફ ના પડે. So here we are setting the stage. Remove all distraction in consulting room. Be open and accessible. Listen with empathy and have some good time with patient. Communication એવું નથી કે ખાલી કન્સલ્ટિંગ રૂમમાં બેઠા બેઠા આપણે પેશન્ટ જોડે કરીએ છીએ. ઘણી વખત આપણે જ્યારે સમાજમાં આગળ જઈએ કે કોઈ ક્લબની મિટિંગ્સમાં જઈએ, કોઈ મેરેજ પ્રસંગમાં જઈએ, ત્યારે પણ ડૉક્ટર્સનું અથવા કોઈ પણનું બિહેવિયર કેવું હોય છે ને લોકો જજ કરે અને એના લીધે નક્કી કરે કે આ ડૉક્ટરનું નોલેજ સારું છે કે નથી સારું. નોલેજ ટેસ્ટ કરવા તો કોઈ એક્ઝામ લે જ નહીં. અને નોટ ઓનલી વી આર કોમ્યુનિકેટિંગ વિથ અવર પેશન્ટ્સ, ઘણી વખત તો આપણા પેશન્ટ કરતાં આપણો સ્ટાફ વધારે કોમ્યુનિકેટ કરતો હોય છે. એટલે સ્ટાફને સારી ટ્રેનિંગ આપવી, સ્ટાફને શીખવાડવું, એમને સેલરી સારી આપવી. જે મોટિવેશન છે ને, અહીંયા અત્યારે આપણે ડિક્લેર કરી દઈએ ને કે ભાઈ જમવાનું કેન્સલ થયું છે કોઈ કારણોસર, તો 50% લોકો જતા રહે. થયું નથી. ઘણાને તો ટેન્શન થઈ ગયું કે મજાક. એટલે આ એક મોટિવેશન છે કે ના જમવાનું મળશે જ. તો સ્ટાફને સારી ટ્રેનિંગ આપી, રિટેન કરવો હોય અને એમને સારું બોલતા શીખવાડો તો વી હેવ ટુ પે દેમ ગુડ સેલરી, ગીવ દેમ ટ્રેનિંગ. લિવવેલમાં અમારે એક મેન્યુઅલ છે, રિસેપ્શન સ્ટાફ કોઈ નવો હાયર થાય તો એને એક મેન્યુઅલ આપી દેવામાં આવે કે આ તમારે વાંચી લેવાનું, કે આપણે ડૉક્ટરનું નામ હિતેશ પટેલ છે, આપણો હોસ્પિટલ નંબર આ છે. સિરિયસલી એ છે જ, દરેકને મળે. 3 પાનાનું મેન્યુઅલ છે ને 3 દિવસ સુધી એ જ વાંચ્યા કરવાનું. 4th-5th દિવસથી બીજા સ્ટાફ એના ઇન્ટરવ્યૂ લેવાનું ચાલુ કરે કે બોલો હોસ્પિટલનો નંબર બોલો, કન્સલ્ટિંગ ફી બોલો. તો જે કોમ્યુનિકેશન માટે મારે 1.5-2 મહિના મહેનત કરવી પડે ને, એ મારી મહેનત 4-5 કે 6 દિવસમાં પૂરી થઈ જાય. નહીં તો એક કન્સલ્ટિંગ ફી જૂના ડૉક્ટરને યાદ રાખતા હોય 50 રૂપિયા છે અમારે કે. અને એને બેસાડીને ટ્રેનિંગ પણ આપવી પડે. એ દરેક વ્યક્તિ અલગ અલગ સ્ટેટામાંથી આવે છે સમાજના, તો એમને જો જ્યાં સુધી આપણે સારી ટ્રેનિંગ ના આપીએ, સારી રીતે શીખવાડીએ નહીં, ત્યાં સુધી એ લોકો આપણને અથવા આપણે જે રીતે વર્તન કરવું છે એ રીતે વર્તન ના કરી શકે. હવે હું અહીંયા કેમ આવ્યો ખબર છે આપણે? આ બાજુથી અહીંયા પેલા કેમેરાવાળો ભાઈ ક્યારે કહે છે કે આમ જાઓ કે. તો વી હેવ ટુ બી ઓરિએન્ટેડ વિથ અવર સરાઉન્ડિંગ્સ. ડૉક્ટર્સ ઘણી વખત સરાઉન્ડિંગ્સ જ ભૂલી જાય. એમને બસ નક્કી જ કર્યું કે આજે મારે આટલા પ્રિસ્ક્રિપ્શન આ દવાના કાઢવા છે કે. સ્ટાફને એન્ટરટેઇનમેન્ટ માટે એમની બર્થડે યાદ રાખવી જોઈએ. એમના સારા અને ખરાબ પ્રસંગોની અંદર આપણે એમની જોડે રહેવું જોઈએ. સ્ટાફને બની શકે વધારે સ્ટાફ હોય અને સારી રીતે હોસ્પિટલ ચાલતી હોય તો એમને વર્ષે કે 2 વર્ષે 1 વખત બહાર ફરવા મોકલવું જોઈએ. અને સ્ટોરી એક વાત કહી દઉં. એક વખત એક માણસ જોબ ઉપરથી આવ્યો, કંટાળીને આવેલો હતો. આવીને એની વાઈફે સરસ એનું ભાવતું જમવાનું બનાવ્યું. આવું જમવાનું કે ઓગસ કે આ તો કે ચણા તો ચણાપુરી તો ખવા દઉં છે કે. વાઈફ કે આટલું યાર સરસ જમવાનું, નાને કેમ ભાવતું નથી આજે?
એ ઊભી થઈ ગઈ. આમ છોકરાને જોયો અને છોકરા આખો દિવસ ટીવી જોયે છે કે છોકરો યાર કે મમ્મી તને પૂછીને તો જોયું કે અને હું આ હાલ જ બેઠો કે છોકરો મમ્મી કે ભાગી હતી સમજાયું. ઓકે જતો રહ્યો છોકરો રડતો એને કૂતરું જોયું. કૂતરું રડતું કહ્યું. કૂતરાને તો ગુજરાતી નહોતું આવડતું પણ એને ખબર પડી ગઈ કે આ પ્રોબ્લેમ તો આ લોકોનો છે, હું તો વગર એટલા ડોરવેલ વાગ્યો. આ જૂની વાત છે. તે કૂતરું ગયું ત્યાં ટપાલીએ તો ટપાલીને બચકું ભરી ગયું. ટપાલી કે આ લોકો કૂતરાને શીખવાડવા નથી આવતા, તો શહેરનું કોઈ ડિવિડન્ડ પર પોસ્ટમાંથી આવતું હતું. ટપાલી કે અમને આપવું જ નથી, એને ફાડીને દસ્તીમાં ખાઈ દીધું. એટલે એ નુકસાન ફરીને પાછું આવે છે. એટલે ક્રોધ ના કરવો. સુધીરભાઈ સાહેબે જેમ કહ્યું કે ફરગીવ, માફ કરવું, માફી માગી લેવી, એ ખરેખર સારો રસ્તો છે. સ્ટાફ જોડેથી સારું કામ કરવું હોય ને તો હું લગભગ વર્ષમાં 8-10 વખત સોરી કહી દઉં છું સ્ટાફને. બાકી ઘરે તો સવારે જ કહી દઉં છું સોરી. ગયા વર્ષે મેં આખું એક લેક્ચર કરેલું છે, તમે નહોતા સાહેબ, કે પત્નીને ખુશ કઈ રીતે રાખવી, અથવા પતિ પત્નીને પેશન્ટ. અને જયભાઈ આવ્યા છે એટલે મારી બધી સ્ટોરી હવે ઓછી કરી દઈશ. છતાં પત્નીને ખુશ રાખવી હોય તો થોડા મંત્રો છે. એના પપ્પાના વખાણ કરવા, એવું કેવું તારા પપ્પા બહુ હોશિયાર હો ખરેખર યાર, કરી જ દેવા શબ્દોમાં તો કરવા જ. તારી મમ્મીની રસોઈ એટલે કે જોરદાર રસોઈ છે કે યાર, એના સિવાય જોયું તો કોઈ રસોઈ ના બનાવી શકે. અને એની બેનપણીના વખાણ કોઈ દિવસ ના કરવા. ગમે તેટલું ગમતું હોય કોમ્યુનિકેશન ડોક્ટર્સ હવે છે ને, આ જયભાઈ આવી ગયા છે, આ બધા ડોક્ટરના ટોન બદલાવા માંડ્યા. પહેલા મેહુલભાઈ સોરી પ્રજ્ઞેશભાઈ મને એવું કીધું તું જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તમે ખેંચજો. મેં કીધું ખેંચજો એટલે અહીંયા તો કે યાર જયભાઈના જેવું છે કે આપણે ખેંચ્યા જ કરીએ. હવે એમનો બોડી લેંગ્વેજ બદલાવા માંડ્યો કે બેસી જાઓ પતાવો, કારણ કે એમને તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ બોડી લેંગ્વેજ. હવે ડોક્ટર કોમ્યુનિકેટ કેવી રીતે કરે? અમે ડાયરેક્ટ તો આપણે ડોક્ટરને કોમ્યુનિકેટ કરવાનું બહુ ના થાય, પણ સાહેબની ફાઇલ પેશન્ટ લઈને મારી જોડે આવે ને એટલું આમ જોઉં. એન્જિયોપ્લાસ્ટી કરી અને પેશન્ટ સાથે કેમ સાહેબ નથી કરવાની? શબ્દો તો બોલાય નહીં એટલે કે ના ના હવે કરી દીધી છે તો કઈ વાંધો નહીં, હવે બોલે શું. That's how we are communicating with doctors. એટલે એવું ના કરવું જોઈએ. ડોક્ટર ડાયરેક્ટ વાત કરે ત્યારે તો બહુ સારી વાત કરે કે યાર તમે તો સાહેબ ગ્રેટ ને, તમારા સિવાય તો બસ ગુજરાતમાં કોઈનો ઉદ્ધાર ના થાય ને. અને પાછળથી આવી રીતે વાત કરે, છેલ્લી વાર્તા છે, હવે નક્કી કર્યું તો કહી દઈશ. એક ગરીબ ખેડૂત હતો, એના 4 દીકરા હતા અને 4 દીકરા કાયમ ઝઘડતા લડતા. ખેડૂત ગરીબ હતો એટલે ગરીબ ખેડૂત હતો. અને ખેડૂતનો અંત સમય જ્યારે નજીક આવ્યો ત્યારે એને એમ થયું કે આ 4 દીકરા તો લડ્યા જ કરે છે, ઝઘડ્યા કરે છે, હવે આવું કેમ ચાલશે? તો ખેડૂતે એક યુક્તિ કરી કે જાઓ લાકડાનો ભારો લઈ આવો, લાકડાના ભારાને એક સાથે તોડવાનો પ્રયત્ન કરો. એ ભારો તૂટ્યો નહીં, હવે કે અલગ અલગ કરીને એને તોડી નાખો. તો એ લોકોએ ભારામાંથી એક એક લાકડી કાઢી અને અલગ અલગ કરીને તોડી નાખી. આ નાનપણમાં શીખ્યા હતા પણ ખરેખર અમલમાં હવે મૂકવાની જરૂર છે. ડોક્ટરે આ રીતે ડોક્ટર જોડે વાત થાય. ઓકે થેન્ક યુ. સચ અ રિફ્રેશિંગ સ્પીચ ઇટ વોઝ.